બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાજ ગેંગના ચાર સાગરિતોને ઝડપી આંતરરાજ્ય તથા જિલ્લાઓમાં અંજામ આપેલ બાઇક ચોરીના 52 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી 13.72 લાખનો મુદ્દામાલ રિકવર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ વધી રહ્યા હતા ત્યારે સાબરકાંઠા પોલીસ સતર્ક બનીને ગુનાઓ ઉકેલવા માટે વિવિધ ટીમો બનાવી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળતા રાજસ્થાનની મોટરસાઇકલ ચોરી કરતી બાજ ગેંગનો મુખ્ય સૂત્રધાર શકીલ ખાન શેખ, તેના સાગરીતો ગોગારામ, નરેશ મેઘવાલ, રમેશકુમાર નાગોતર સાથે બે નંબર પ્લેટ વગરની મોટરસાઇકલો લઈને અન્ય મોટરસાઇકલો ચોરી કરવાના ઈરાદે નીકળેલ છે અને ઈડરથી હિંમતનગર તરફ આવી રહેલ હતો ત્યારે વક્તાપુરની સીમમાં કોર્ડન કરીને ઝડપી પૂછપરછ હાથ ધરી અને અટકાયત કરી હતી. પોલીસે ઝડપેલ આરોપીઓએ રાજસ્થાન અને ગુજરાતમાંથી 52 જેટલી મોટરસાઇકલ ચોરી કરેલ છે તેવું કબૂલ કરેલ હતું, જેમાં સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ઉદયપુર, નાથદ્વારા, પિંડવાડા, સ્વરૂપગંજ, રોહિડા, અંબામાતા વગેરે વિસ્તારોમાંથી છેલ્લા કેટલાય સમયથી 52 મોટરસાઇકલોની ચોરી કરેલાની કબૂલાત કરેલ અને પોતે પોતાની આ ગેંગનું નામ બાજ ગેંગ રાખેલાનો ખુલાસો કરેલ હતો. આમ તો પોલીસે હાલ તો 4 આરોપીઓ ઝડપીને 52 મોટરસાઇકલો સહિત 13,70,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે. અલગ અલગ જગ્યાએ જઈ એકબીજાના સંપર્કમાં રહી વિવિધ જેવી કે બજાર, મોલ, મંદિરોનો પાર્કિંગમાંથી રેક કરી હીરો હોન્ડા કંપનીના બાઇકોનું લોક તોડી ચોરી કરી રાજસ્થાનમાં ગ્રાહકને સસ્તા ભાવે વેચવા માટે ચોરીઓ કરતા હતા. હાલ તો સાબરકાંઠા પોલીસે 52 બાઇક સાથે 4 આરોપીઓની અટકાયત કરી છે તો હજુ પણ 4 આરોપીઓ ઝડપવાના બાકી છે અને આ ઉપરાંત અન્ય જગ્યાઓ બાઇક ચોરી કરેલ છે કે કેમ તેની પણ પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓ શકીલ ખાન, રફીક ખાન શેખ, રહેઠાણ કોટડા છાવણી રાજસ્થાન, નરેશ નાથુભાઈ શંકરભાઈ મેઘવાલ, રહેઠાણ છીપાલા રાજસ્થાન, ગોગારામ પનિયારામ બુંબડિયા, રહેઠાણ કુકાવાસ રાજસ્થાન, રમેશ કુમાર બતિયાભાઈ જુમાભાઈ નાગોતર પલી સુબરી રાજસ્થાન. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા. એલસીબી પીએસઆઈ જેપી રાવ તથા એલસીબીના સ્ટાફના માણસોની ટીમ બનાવેલી, જે ટીમ જિલ્લામાં મિલકત સંબંધી ગુના શોધવા માટે પેટ્રોલિંગમાંથી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે બે નંબર પ્લેટ વગરના બાઇક જે ઈડરથી હિંમતનગર તરફ આવી રહ્યા છે તેઓને ખાંડતા ફાટક પાસે અટકાવી જરૂરી પૂછપરછ કરતા તેઓ એલસીબી ઓફિસ લાવી તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓની પાસેથી 52 મોટરસાઇકલ જે અલગ અલગ જગ્યાએથી બાજ ગેંગના જે શકીલ ખાન આરોપી છે તે અને તેના સભ્યોએ ઉદયપુર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા જે જગ્યાએથી ચોરી કરેલ તેની રિકવર કરેલી. આમ તેઓએ 13,70,000નો કુલ મુદ્દામાલ કબજે કરેલ છે અને ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે.